અમીરગઢ તાલુકાના સારોત્રા ગામના હાઈવે પર આવેલા અંડરબ્રિજમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી કારણે ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે અમીરગઢ તાલુકામાં દિવસભરના ભારે ઉકળાટ બાદ રાત્રિ દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી રાત્રિ દરમિયાન પડેલા વરસાદથી હવે ખેડૂતોના મૂંઝાતા પાકોને પણ જીવતદાન મળ્યું છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તાલુકામાં પડેલા સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તાલુકામાં અગાઉ પડેલા વરસાદને લઈ મોટાભાગના ખેડૂતોએ મગફળી જેવા પાકોને ખેતી વરસાદના આગાહી કરી હતી જોકે વરસાદ ખેંચાતા પાક પાણીના ભરી જવાની ભીતિથી ખેડૂતોને ચિંતા સેવાઈ રહી હતી જોકે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના મૂળાતા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે નેશનલ હાઈવે પર રાજસ્થાનને જોડતો રસ્તો છે આ રસ્તા ઉપરથી રેલવે પસાર થાય છે ત્યાં રેલવે અંડરબ્રિજ બનાવેલ છે દર વર્ષે વરસાદ પડવાના કારણે આ રસ્તાની હાલત કફોડી બની જાય છે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં સરોતરાવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે ખોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ રેલવે અંડરબ્રિજની સમસ્યાનો હલ કરવા માટે તંત્ર પાસે સમય નથી એવા કટાક્ષો અને આક્ષેપો લોકો કરી રહ્યા છે વૃક્ષોની આ સમસ્યાનો હલ ન આવે તો લોકો ધરણા કરવાની ચીમકી આપી છે સુકરાણા ટીવી અમીરગઢ